ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरांधानां ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तमेव माता च पिता तमेव तमेव बंधु च सखा तमेव तमेव विद्या च द्रविणं तमेव तमेव सर्वं मम देव देव। जे स्वरूप समझा विना पाम्यो दुख नन समझाव्यूं ते पद नमु श्री सदगुरु भगवन् परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखधाम जेने आप्यू भान निज तेने सदा देह छता जेनी दशा वरते देहाती ते ज्ञानी ना चरण मा को वंदन अगणी। देह छता जेनी दशा देह छता जेनी दशा वरते देहाती ते ज्ञानी ना चरण मा ओ वंदन अगणी। ते गुरु राजना चरण मा ओ वंदन अगणी। ते गुरु राजना चरण मा ओ वंदन अगणी। ते गुरु राजना चरण मा ओ वंदन अगणी। त्रिकालवर्ती सर्वे तीर्थंकर भगवंतों ने कोटि कोटि नमस्कार। त्रिकालवर्ती सर्वे सत्पुरुषों ने कोटि कोटि नमस्कार। घटघट मां विराजमान अंतर्यामी परमात्मा ने कोटि कोटि नमस्कार। जीव मात्र मां रहेला शुद्ध चैतन्य परमात्मा ने कोटि कोटि नमस्कार। चैत्रवद पांचम आजे परम कृपाळु देवनो निर्वाण दिवस। सदा काळ माटे स्वरूप मां स्थित थई गया। निर्वाण थवू एटले शुं? देहती देहातीत कर्मथी कर्मातीत वचनथी वचनातीत मनथी मनातीत अखंड स्वरूप में स्थिति थाय ने निर्वाण केवल ज्ञान कहेवाय। हम तो भगवान नो समाधि दिवस तो निर्वाण केम कहीए छीए? आ क्षेत्र में आ काल में हवे आ गंधाती भूमि में भगवान पाचा नहीं आवाना एटले आ काल में अहीं पाचा जन्म नहीं थाय। आ क्षेत्र में पाछो जन्म नहीं थाय। भगवान तो वाया विदेह क्षेत्र केवल ज्ञान पामी ने मोक्ष लेरियो भाई लेरियो ये अपेक्षाएं आ काल ने आ क्षेत्र अपेक्षाएं भगवान नो निर्वाण
હવે આ ભૂમિમાં પાછા આવવાના નથી, આ ક્ષેત્રમાં પાછા આવવાના નથી, આ કાળમાં અહીંયા જન્મ લેવાના નથી. જ્ઞાની પુરુષો આવા કાળમાં અહીંયા પાછા જન્મ લેતા નથી. અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, સમકિત લઈ શકે છે, પણ સમકિત લીધા પછી આ કાળમાં આ ભૂમિમાં ફરીથી જન્મ લેતા નથી. મોક્ષ ગમન કરી જાય છે, સિદ્ધ ગમન કરી જાય છે, સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત. કેવા છે કૃપાળુ દેવ? સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ. સદગુરુ ના કો, પરમાત્મા ના કો, બધા લક્ષણ કૃપાળુ દેવમાં હાજરા હજુર. આત્મ જ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સુત સદગુરુ લક્ષણ યોગ. પોતાના સ્વરૂપમાં અખંડપણે સ્થિતિ કરી દીધી એટલે નિર્વાણ. અખંડ આત્મ પ્રતીતિ આવી ગઈ જ્ઞાનીને, હું આત્મા છું હવે એવું ભાન, એવી પ્રતીતિ, એવી શ્રદ્ધા, એવું વેદન, છૂટવાનું નથી. અખંડ સ્વરૂપ પ્રતીતિ, અખંડ સ્મૃતિ, અખંડ લગ્નિ, અખંડ સ્થિતિ. જો ભગવાને એ વાત 681 માં પત્રમાં લીધી છે, 680 છે કે 681 છે, અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી. શું લખ્યું છે કૃપાળ દેવે? જમણે આચે છે વચનામૃતમાં, બધા વાંચજો. 680 ચૈત્ર સુદ 13 મહાવીર જયંતિ નું પત્ર છે કૃપાળ દેવ. આ પત્રની દશા પછી કૃપાળુદેવ આત્મસિદ્ધિની રચના કરી છે. આવી દેહાતીત પરમાત્મા દશામાં આવ્યા પછી કૃપાળુદેવે આત્મસિદ્ધિની 1952 માં રચના કરી છે. એવી અલૌકિક દશા ભગવાનની ચેત્રસુદ 13-52 માં હતી. વાંચજો બધા, વિચારજો. પત્રાંક 680 મુંબઈ જેવી મોહમય નગરીથી પણ ભગવાને લખ્યો છે. મહાવીર જયંતિ નો વરઘોડો જોઈને ભગવાન ઉદાસ થયા છે ને અંદરમાં ગયા છે. શું લખ્યું છે પોતાના માટે? જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ, તું તુષ્ટિમાન થઈને પણ બીજું શું આપવાનો હતો? જો ભગવાનને બી ચેલેન્જ આપે છે જ્ઞાનીઓ. કોને ચેલેન્જ આવે છે? ભગવાનને. સંસારી જીવોને ચેલેન્જ ના અપાય, સંસારી જીવોમાં તો હારવાનું જ છે. સંસારમાં કોઈ દિવસ ચેલેન્જ નહીં આપવાની, ત્યાં તો હાર માની લેવાની. જીતવું હોય તો મોક્ષ માર્ગમાં જીતવાનું, પરમાર્થ માર્ગમાં જીતવાનું, વિતરાગ માર્ગમાં જીતવાનું, વિતરાગ થવાનું. શું કહે છે ભગવાન? જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી, માત્ર મોક્ષ અભિલાષની સ્થિતિ હતી. અને પછી અલૌકિક દશા પ્રગતિ, અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ, તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનું હતું? સમકિત પૂર્વે માત્ર મોક્ષ અભિલાષ છે, જ્ઞાનીને માત્ર મોક્ષ અભિલાષ નથી, એ તો મોક્ષ ઉપર આરોહણ છે. આ ભેદ સમજ્યો. સમકિત પૂર્વે માત્ર મોક્ષ અભિલાષ એ મુમુક્ષુ દશા છે, તીવ્ર મુમુક્ષુ દશા છે. જ્ઞાન થયું, સમકિત થયું એટલે તું છો મોક્ષ સ્વરૂપ. મોક્ષ નો તો અનુભવ છે, અને આત્માનો અનુભવ એ મોક્ષ નો અનુભવ છે. જેને આત્મ સ્વરૂપ નો અનુભવ છે એ મોક્ષ સ્વરૂપમાં સ્થિત છે. એટલે આત્મ સ્વરૂપમાં સ્થિતિ થવાથી હવે મોક્ષની અભિલાષા પણ નીકળી ગઈ. જ્ઞાનીને શુભ કે અશુભ એકે અભિલાષા હોતી નથી. આ સમજો માર્ગ. જ્ઞાનીને શુભ કે અશુભ એક પણ અભિલાષા હોતી નથી. સંસારમાં કઈ ધન માન પદ મેળવવાની અભિલાષા એ સંસારની અભિલાષા છે.
અને ધર્મના ક્ષેત્રમાં મોક્ષ મેળવવાની અભિલાષા, સમકિત મેળવવાની અભિલાષા એ શુભ અભિલાષા છે. જ્ઞાની શુભ ને અશુભ બંને અભિલાષાથી પર છે. સ્વરૂપ રમણતા છે, સ્વરૂપ સ્થિતિ છે, સ્વરૂપ સ્થિતિ છે. સમકીતી જીવને મારે મોક્ષે જવું છે, મોક્ષે જવું છે, મોક્ષે જવું છે એવી માળા કરવી નથી પડતી. એ તો સ્વરૂપની પ્રતીતિ છે, સ્વરૂપનું સંવેદન છે, સ્વરૂપમાં સ્થિતિ છે, એ જ મોક્ષ છે. અનંત દર્શન જ્ઞાન તું અવ્યા બાદ સ્વરૂપ, તું છો મોક્ષ સ્વરૂપ. જ્ઞાનીને આત્માનો અનુભવ એ મોક્ષનો જ અનુભવ છે. મોક્ષે જશે ને કોઈ સ્થાનમાં જશે ને સિદ્ધ લોકમાં જશે એવું જ્ઞાનીઓ વિચારતા નથી. જ્ઞાનીઓ તો કે અહીંયા જ આત્માનો અનુભવ એ જ મોક્ષ છે. પોતાના સ્વરૂપમાં રહેવું, સદાકાળ રહેવું એ મોક્ષ છે. અને જેને સ્વરૂપનો અનુભવ છે એને મોક્ષનો અનુભવ છે, એને મોક્ષની અભિલાષા રાખવાની જરૂર નથી. ભાણું પીરસાયું ના હોય ત્યાં સુધી મારે ખાવું છે, ખાવું છે એવું અભિલાષા કરે. ભાણું પીરસાયા પછી મોઢામાં કોળિયો મૂકે પછી એને કોઈ અભિલાષા કરવી પડે કે કોળિયાનો સ્વાદ ચાખે છે, એ રસગુલ્લા ચાખી રહ્યો છે, એને કોઈ અભિલાષા કરવાની નથી. એમ જ્ઞાનીને સ્વરૂપ રૂપી રસગુલ્લાનો સ્વાદ ચાખી રહ્યા છે એટલે એને કોઈ અભિલાષા કરવાની જરૂર નથી. નિષ્ફળપણું પ્રગટે એને જ્ઞાની કહેવાય. જેને અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, સદગુરુ છે, એ જ્ઞાની છે. શુભ કે અશુભ કોઈ સ્પૃહા જ્ઞાનીને હોતી નથી, મહાપુરુષને હોતી નથી. આ બરાબર માર્ગ સમજી જજો. મુમુક્ષુપણું છે ત્યાં સુધી કહેવાય કે માત્ર મોક્ષ અભિલાષ. સમકિત થયું એટલે તું છો મોક્ષ સ્વરૂપ, અભિલાષા નીકળી ગઈ, નિષ્ફળપણું આવી ગયું, નિષ્કામપણું આવી ગયું, શુદ્ધ ભાવ પ્રગટી ગયો પછી શુભ અભિલાષા નથી. જ્યાં સુધી શુદ્ધ ભાવ પ્રગટ્યો નથી, શુદ્ધ ઉપયોગનો અનુભવ થયો નથી, શુદ્ધ સ્વભાવનો અનુભવ થયો નથી, ત્યાં સુધી ચિત્તમાં અભિલાષા રાખવાની શું કામ? સંસારની અભિલાષા ભૂલવા માટે મુમુક્ષુને માત્ર મોક્ષ અભિલાષ છે. કેમ કે ત્યાં સુધી ચિત્તમાં ધનની, માનની, પદની, પરિગ્રહની, વૈભવની, વ્યવસાયની, વ્યવહારની અભિલાષાઓ જીવને ઠોસી ઠોસીને પડી છે. અજ્ઞાની સંસારી જીવને એ અભિલાષાઓનો ત્યાગ કરાવવા માટે એને સાચું મુમુક્ષુપણું પ્રગટાવવા માટે એને મોક્ષની અભિલાષાનો પાઠ લખ્યો છે ભગવાને. સંસારી અભિલાષાનો છેદ કરીને મુમુક્ષુની અભિલાષા કરે એટલે માત્ર મોક્ષ અભિલાષ. પાત્રતા છે, મુમુક્ષુતા છે, કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. તસાને એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. નિર્વાણ પદ સુધી મહાપુરુષો પહોંચી જાય છે. તો શરૂઆતની ભૂમિકામાં સંસારની, માનની, પદની, પરિગ્રહની, વૈભવની, વિષયની બધી અભિલાષાઓનો ત્યાગ કરીને માત્ર મોક્ષ અભિલાષ. અને પછી સ્વરૂપમાં પ્રવેશવા માટે મોક્ષની અભિલાષા પણ નહીં કે સમકિતની અભિલાષા પણ નહીં, અભિલાષા વગરનો થાય, સર્વથા નિષ્ફળ થાય તો સ્વરૂપમાં સ્થિતિ થાય. સમકિત જોઈએ છે, સમકિત જોઈએ છે એવી ઈચ્છા કરશો તો એ નહીં આવે, તો એની મેળે સાધનાથી આવશે, પુરુષાર્થથી આવશે, અભ્યાસથી આવશે. સ્વભાવમાં સ્થિત થવું છે, સ્વરૂપમાં સ્થિત થવું છે, સાક્ષી ભાવે જીવવું છે, દ્રષ્ટા ભાવે રહેવું છે.
अंतर थी दृष्टा पड़ू बधारा जीवो नु मंगल बधा जीवो नु मंगल सर्व ने साता रहो अने हूँ ज्ञाता रहो सर्व ने साता रहो अने अंतर थी हूँ ज्ञाता रहो आवी ज्ञानी नी अंदर नी स्थिति होय जीव मात्र नी साताई छे अने पोते ज्ञाता स्वभाव मां स्थित रहे सर्व जीव दुख थी रहित थाय साता ने प्राप्त थाय समता ने प्राप्त थाय मारू मूल स्वरूप ज्ञाता छे द्रष्टा छे एनु मने भान रहो एनी प्रतीति रहो एनु वेदन रहो आपणे पण भाव करवानो के सर्व जीव ने साता रहो अत्यारे दुख मा कारण नो बधाने अनुभव थई रह्यो छे महामारी नो जबरदस्त प्रकोप छे घेर घेर गामे गाम शहरे शहर अंतर थी भावना करवानी के दरेक जीव ने साता रहो धर्मी जीव ने सर्व जीव ने साता रहो हूँ ज्ञाता छु मने भान रहो सर्व जीव ने साता रहो हूँ ज्ञाता छु एवं मने भान रहो आटलो मंत्र अंतर में लखी देजो शु भाव करवानो सर्व जीव ने साता रहो हूँ ज्ञाता छु एवं मने भान रहो आटलो मंत्र अंतर में आवी जाए तो बेड़ो पार बधा जीवो सुखाकारी ने प्राप्त थाय बधा जीवो महामारी थी मुक्त थाय सर्वे भवंतु सुखिनः सर्वे संतु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवे अंतर थी भावना करवानी जीवो मृत्यु ने पामी रहा छे दुख ने पामी रहा छे व्याधि ने पामी रहा छे आकुलता ने पामी रहा छे मन थी भयभीत छे चिंतित छे आखा जगत नी आवी स्थिति छे एक साधक एवो छे एक सत्पुरुष एवो छे कि निर्भय छे निशंक छे इनके स्वरूप ने जाण्यु छे ने स्वरूप ने ओळख्यु छे निशंकता थी निर्भयता ने निर्भयता थी निशंकता अंतर थी निशंक रहेजो प्रपाड़देव ना शरण मां छीए अंतर थी निर्भय रहेजो ज्ञानी ना शरण मां छीए सजात्म स्वरूप परम गुरु नु रक्षा कवच साथे राखजो सजात्म स्वरूप परम गुरु नु रक्षा कवच बधा जीवो माटे मंगल भाव करजो सर्व ने साता रहो हूँ ज्ञाता छु मने भान रहो शु भाव करजो सर्व ने सुख साता रहो अने हूँ ज्ञाता छु मने भान रहो सर्व जीवो ने सुख साता रहो अने हूँ ज्ञाता छु मने भान रहो आटलू अंदर में आवी गयु तो स्वरूप हाजरा हजूर छे क्यां गाम गयु नथी अपने भय पामीए छे चिंता पामीए छे शोक पामीए छे आर्त ध्यान पामीए छे रुद्र ध्यान पामीए छे पोताना ज्ञाता दृष्टा स्वभाव ने भूली गया छे एटले महापुरुषो ज्ञाता दृष्टा स्वभाव में स्थित छे ने आखा जगत नु मंगल इच्छे छे महापुरुषो पोताना साक्षी स्वभाव में पोताना ज्ञाता दृष्टा स्वभाव में स्थित छे आखा जगत नु मंगल भलू इच्छे छे उपकार करी जाय छे એવી કરુણા છે મહાપુરુષોની કેવળ કરુણા મૂર્તિ છો દીન બંધુ દીનનાથ પાપી પરમાનાથ છુ ગ્રહો પ્રભુજી હા હે પ્રભુ શું કહું દીનાનાથ દયા હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા ભાવ કરવાનો કેવળ કરુણા મૂર્તિ છો દીન બંધુ દીનનાથ પાપી પરમનાથ છુ ગ્રહો પ્રભુજી હાથ ભગવાન કે ગુરુ આપણો હાથ પકડી લે ભય પામવાની જરૂર નથી પછી નિશ્ચિંત થઈ જવાનું ખબર રાખનારો ઈશ્વર છે જાગ્રત કરનારો ગુરુ પરમાત્મા છે મહાપુરુષના વચન છે કૃપાળદેવ ના વચન તો આ કાળમાં અછેરું છે કૃપાળદેવ નું જીવન પણ અપવાદરૂપ છે એના વચન પણ અછેરું છે બીજા રામ ને મહાવીર છે આ પત્રમાં ભગવાને આગળ લખ્યું છે 680 માં પત્રમાં અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ ને બીજા રામ ને મહાવીર છીએ આવી દશામાં રહીને ભગવાને પાછળના પદો લખ્યા છે આત્મસિદ્ધિ વગેરે
એવા બીજા રામ અથવા મહાવીર પુરુષ આપણને પ્રાપ્ત થયા છે, એમના આશીર્વાદ છે. પછી ભય શું, ચિંતા શું, શોક શું, આર્ત ધ્યાન શું, રુદ્ર ધ્યાન શું, દૂર ધ્યાન શું, અંતરથી આત્માની પ્રતીતિ લાવી દો અને જગતના બધા જીવોનું મંગલ ઈચ્છો, જુઓ નિર્ભય થઈ જશો. અંદરથી પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રતીતિ દ્રઢ કરી દો. અંતરથી અંતરદ્રષ્ટિ પૂર્વક આખા જગત માટે મંગળ ભાવના ભાવો, આખું જગત દુઃખોથી મુક્ત થાય, મહામારીથી મુક્ત થાય, સર્વને સુખ અને આરોગ્યને પ્રાપ્તિ થાય, સર્વ જીવોને ધર્મ અને ધર્મ ધ્યાનની પ્રાપ્તિ થાય, સર્વ જીવોને નિર્વાણનો રસ્તો પ્રાપ્ત થાય, સર્વ જીવોને ગુરુની આજ્ઞા પ્રાપ્ત થાય, આખું જગત નિર્વાણને પામે, મુક્તિને પામે એવો ભાવ તો કરો. અંતરથી અંતરથી નિર્ભયપણું આવશે, અંતરથી શાંતપણું આવશે, અંતરથી સંપણું આવશે. આ પ્રયોગ કરવો પડે, આ અભ્યાસ કરવો પડે, આ વિચાર કરવો પડે, આ આચરણ કરવું પડે. ખાલી પુસ્તક વાંચી જવાથી ધર્મ પ્રાપ્ત નહીં થાય, ખાલી માળા ફેરવવાથી ધર્મ પ્રાપ્ત નહીં થાય. ધર્મનો અનુભવ કરવો પડે, ધર્મનો અભ્યાસ કરવો પડે, એ રૂપ આપણા પરિણામ કરવા પડે, એ રૂપ આપણા ભાવ કરવા પડે. જેવા પરિણામ, જેવા ભાવ, જેવી પરિણતિ જ્ઞાનીઓની થઈ, જ્ઞાનીઓએ પ્રાપ્ત કરી, એનો અંશ આપણા અંતરમાં આવવો જોઈએ. જ્ઞાનીની દશાનો અંશ, જ્ઞાનીના વચનનો અંશ, જ્ઞાનીની આજ્ઞા, એ આપણા રોમ રોમમાં આવવો જોઈએ, એનો અભ્યાસ થઈ જવો જોઈએ. આજે સુતા બધા પ્રયોગ કરજો. આજે ભગવાનનો નિર્વાણ દિવસ છે ને, ભગવાન તો સમાધિમાં સ્થિત થઈ ગયા હતા, સ્વરૂપમાં લીન થઈ ગયા હતા. છેલ્લે વચન બી બોલ્યા હતા કે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થઈ જાઉં છું એટલે મોક્ષ, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું, એવું ભગવાનનું છેલ્લું વચન હતું. એ તો જગતના જીવોને જાગૃત કરવા માટે ભગવાન બોલ્યા છે, બાકી ભગવાનને કાંઈ બોલવાની જરૂર નથી. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહીત, પણ જગતના જીવોને જાગૃતિ આવે અને બોધ પ્રાપ્ત થાય એટલે મહાપુરુષો કઈ ને કઈ કહી જાય છે. જીવતા હોય ત્યારે અને મરણ પામતા હોય વ્યવહારથી ત્યારે પણ હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. આજે પ્રયોગ કરજો, અભ્યાસ કરજો, બધા આત્માની પ્રતીતિ દ્રઢ કરજો અને આખા જગત માટે મંગલ ભાવના ભાવજો. આત્માની પ્રતીતિ દ્રઢ કરજો. આ ખોખું તેવું નથી, પણ આ દેહ દેવળમાં જે ચૈતન્ય દેવ છે તે હું છું, એ માત્ર જાણવા જોવાનું કામ કરે છે, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે તે હું છું. આ જડ ખોખું, આ જડ દેહ તે હું નથી, અંદરનો ચેતન આત્મા, ભગવાન આત્મા, એ પરમાત્મા સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ છે, સજાત્મ સ્વરૂપ છે તે હું છું, એ મારું સાચું સ્વરૂપ છે, એ મારું શુદ્ધ સ્વરૂપ છે, એ મારું પરમાત્મા સ્વરૂપ છે, એ જ મારું નિર્મળ સ્વરૂપ છે, એ જ સદા સનાતન શાશ્વત સ્વરૂપ છે હું છું. આટલી અંદરથી રોમ રોમથી શ્રદ્ધા કરજો. બોલવા માત્ર નહીં, ગોખવા માત્ર નહીં, વાંચવા માત્ર નહીં, વિચારવા માત્ર નહીં, નાભીથી હૃદયથી ભાવભાષણ પૂર્વક, અંતરદ્રષ્ટિ પૂર્વક, આ બરાબર સમજો. પોપટની જેમ બોલેલું કામ નહીં આવે, ટેપ રેકોર્ડરની જેમ બોલેલું કામ નહીં આવે, ભાવેલું, ભાવ ભાષણ કરેલું, અંતરથી પરિણામ કરેલું, અંતરથી કરેલું કામ આવશે. હૃદયથી આ વચનને હૃદય લખો. જ્ઞાનીઓ જે જે જીવી ગયા ને જે જે કહી ગયા એ અંતરથી કરવું પડે, અંતરથી જીવવું પડે. આપણે વાંચી જઈએ છીએ, બોલી જઈએ છીએ, નિધિધ્યાસન નથી કરતા, ભાવ ભાષણ નથી કરતા. કાં તો વાંચી જઈએ ને કાં તો સાંભળી જઈએ ને કાં તો માળા કરી દઈએ. જેવું નિધિધ્યાસન કરવાનું આવે, ભાવ ભાષણ કરવાનું આવે, ત્યાં જીવ અટકી જાય છે. કોઈક વિરલા ત્યાં સુધી પહોંચી શકે છે, કોઈક વિરલા. એ વિરલામાં આપણો નંબર લગાડવાનો. રાજ રાજ સૌ કો કહે વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવ છેદ.
કપાળદેવ ની શરણ માં રહીને, જ્ઞાની ની શરણ માં રહીને એવા વિરલામાં આપણો નંબર લગાડવાનો. અંદર થી ભાવભાષણ નિધિ ધ્યાસન કરો કે આ ખોખું તેવું નથી, આ જડ પૂજગલ નું પિંડ, પાંચ ઇન્દ્રિય નું પિંડ, રાખ નું પિંડ, પૂજગલ નું પિંડ એવું નથી, હું ચૈતન્ય નો પિંડ છું, જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ સ્વભાવી સજાત્મ સ્વરૂપી આત્મા છું, સનાતન ધ્રુવ ચૈતન્ય મારું સ્વરૂપ છે, જ્ઞાનાનંદ સ્વભાવી છું, જાણવું જોવું એ મારો સ્વભાવ છે, ખાવું પીવું પહેરવું ઓઢવું કમાવું વિષય ભોગ એ મારો સ્વભાવ નથી, જન્મ મરણ એ મારો સ્વભાવ નથી, સ્ત્રીપણું પુરુષપણું વાણિયાપણું પટેલપણું તિર્યંચપણું મનુષ્યપણું એ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ તો સનાતન સજાત્મ સ્વરૂપ છે. અંદરની શ્રદ્ધા કરી લેજો બરાબર, ચૈતન્યપણું ગોખે તો ચૈતન્યપણું પ્રાપ્ત થાય, પણ અંદરથી ગોખવું પડે. કપાળદેવ પાછળ ઉપદેશ સાયમાં લખ્યું છે કે ચૈતન્યપણું ગોખે તો ચૈતન્યપણાનો અનુભવ થાય, બરાબર અંદર થી પાકું કરવું પડે. દ્રઢ નિશ્ચય કરજો, આજે ભગવાન નો નિર્વાણ દિવસ છે, સમાધિ દિવસ છે, આજે ભગવાન કાયમ માટે સમાધિમાં સ્થિત થયા છે, હવે નવી માના પેટે જન્મવાના નથી, જન્મ મરણ કરવાના નથી, મહામારીને જોવાના નથી, દુઃખ પીડા વ્યાધિ નો અનુભવ કરવાના નથી, પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં, પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં સદાકાળ સ્થિત. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું, હું આત્મા છું, શરીર નથી, એટલું પાકું કરી દો. કૃપાળુદેવ નું છેલ્લું વચન, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. સાડી 33 વર્ષ આત્મામય જીવીને ગયા ભગવાનને, બધી ઉપાધિને પ્રારબ્ધને પૂરું કરી દીધું, સંભાવે જ્ઞાતા દ્રષ્ટા ભાવે. ક્યાંય કોઈ પ્રારબ્ધ કે ઉપાધિમાં હું ને મારા પણ ભગવાને કર્યું નથી, આપણે તો પ્રારબ્ધમાં ને ઉદયમાં ને ઉપાધિમાં હું ને મારા પણ કર્યા જ કરીએ છીએ. ઘર મારું ને વ્યવસાય મારો ને વ્યવહાર મારો, દુકાન મારી મકાન મારું, પરિવાર મારો ને પરિગ્રહ મારો ને, ત્યાં સુધી સાક્ષીપણું નહીં આવે. અંતરથી શરીર ઘર કુટુંબ પરિવાર ને પરિગ્રહ નું મમત્વ તૂટશે ત્યારે અંદરથી માયલો સાક્ષીપણું આવશે. પરમા જેને હું ને મારા પણું છે એને સાક્ષીપણું પ્રગટતું નથી, એને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનું ભાવપાસન આવતું નથી. અંતરથી મમત્વ તોડી નાખો, મારું કાંઈ નહીં, મારો એક આત્મા, જન્મતા એકલો, મૃત્યુ વખતે એકલો, સુખ દુઃખ ભોગવું એકલો, બીમારી ભોગવું એકલો, પીડા ભોગવું એકલો, શાંતિ ભોગવું એકલો અને અશાંતિ ભોગવું એકલો, કોઈ ભાગીદાર નથી થવાનું, એવી દ્રઢ એકત્વ ભાવના ભાવો. દ્રઢ એકત્વ ભાવના, જગતની એક પણ પર વસ્તુ કે પૂદગલ વસ્તુ મારી થઈ શકે નહીં, મારી હોઈ શકે નહીં, મારું માનવું છે ભ્રમણા છે, કલ્પના છે, મિથ્યાત્વ છે, મિથ્યા માન્યતા છે, એમ બરાબર યથાર્થ સમજણ કરી લો કે મારું એક શુદ્ધ સ્વરૂપ છે, મારું એક સજાત્મ સ્વરૂપ છે, મારું એક શુદ્ધ સ્વરૂપ છે, મારું એક સજાત્મ સ્વરૂપ છે, એ સિવાય એક પણ પર વસ્તુ મારી છે નહીં, થઈ શકે એવી વ્યવસ્થા નથી. પર વસ્તુમાં નહીં હું જવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુખતે સુખ નહીં. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કો ના સંબંધે વડગણા છે, રાખું કે પરિહરું, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. વિચાર કરજો, એવા વચનો ભગવાન ખાલી 34 વર્ષના આયુષ્યમાં આપી ગયા છે, 34 એ પૂરા નહીં, એમાં 6 મહિના ઓછા, કારતકમાં જન્મ ને ચૈત્રમાં જતા રહ્યા એટલે એમાં 6 મહિના ઓછા, પણ ભગવાન એવું જીવી ગયા કે નિર્વાણ પામી ગયા, પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયા. આપણે એ જ પ્રયોગ એ જ અભ્યાસ દિવસ રાત કરવો પડશે. સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત રહે તદ ધ્યાન મહી,
और शांति अनंत सुधामय जे प्रण मुँ पद ते वर ते जय ते प्रण मुँ पद ते वर ते जय ते। आ भगवान नु छेलु वचन छे कि सुखधाम मां स्थित थवु छे, अनंत सुख मां स्थित थवु छे, शाश्वत सुख मां स्थिर थवु छे, अनंत सुख नु धाम एवा आत्म स्वरूप मां स्थित थवु छे। तो दिन रात एनु ध्यान करो, અને દિન રાત એનું ધ્યાન ક્યારે થશે? આગળની ગાથામાં કીધું એના પૂર્વેની, કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર। મોહના વિકલ્પના કારણે સંસાર ઉભો થયો છે, હું ને મારા પણ કર્યા જ કરીએ છીએ પર વસ્તુમાં। જોજો અંતર મનને જોજો, સ્થૂળ મનને જોજો, સૂક્ષ્મ મનને જોજો, સ્થૂળ પરિણામને જોજો, સૂક્ષ્મ પરિણામને જોજો, ઉપયોગને જોજો। શરીરમાં હું ને મારાપણું, ઘર કુટુંબને પરિવારમાં હું ને પારાપણું, ધન ધંધા નોકર ચાકર ખેતર વ્યવહાર વ્યવસાય માલ મિલકત બધે હું ને મારાપણું પડ્યું છે। પછી કે મને સંકિત થાય? ત્રણ કાળમાં નહીં થાય। આ અભ્યાસ દિન રાત પ્રથમ કરવો પડશે કે મારો આત્મા મમતાથી મુકાય, સમતામાં ઠેરાય અને જલ્દી જલ્દી પરમાત્મા થાય। આ જ્ઞાનીની આજ્ઞા છે। જે મૂકીને જવાનું હોય મારું નહીં, સદાકાળ મારી સાથે રે મારું, સદાકાળ તો મારું શુદ્ધ ચૈતન્ય સજાત્મ સ્વરૂપ છે હું છું, દે કે પડી રહેવાનો મારો નહીં, દેહના સંબંધો અહીંયા છૂટી જવાના મારા નહીં, દેહની સુખ સગવડની સાધન સામગ્રી સમૃદ્ધિ ધન દોલત અહીંયા પડી રહેવાનું મારું નહીં, ખેતર નોકર ચાકર દુકાન મકાન વૈભવ મિલકત ડિગ્રી દેહ બધું અહીંયા પડી રહેવાનું મારું નહીં। બસ આટલી સમજણ બદલી નાખો તો સ્વરૂપ આવી જશે। સમજણને દ્રષ્ટિ બદલી નાખો, વૃત્તિ બદલાઈ જશે। ગુરુ વચનથી ગુરુ કૃપાથી દ્રષ્ટિ બદલી નાખો, સમજણ બદલી નાખો તો ઓટોમેટિક વૃત્તિ સ્વભાવમાં આવશે। ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, હું ને મારા પણ કર્યા કરીએ છીએ, શરીર મારું, ધન મારું, પદ મારું, વૈભવ મારો, પ્રોપર્ટી મારી, ચાલ્યા જ કરે છે જીવને પરિણામમાં પરિણતિમાં, સ્થૂળ મનમાં સૂક્ષ્મ મનમાં સંસ્કાર રૂપે વેદન રૂપે પલટી નાખો, પલટી ખાઈ જાઓ। આ કૃપાળુ દેવના છેલ્લા વચનો છે, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર। આ ભગવાનના છેલ્લા વચન છે, છેલ્લા પદના છેલ્લા વચનો છે। આવે બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય। આ વચનનો વિચાર કરજો, આજે બધા સુતા સુતા, કાલે બી રવિવાર છે, વિચાર કરજો કેવા વચન ભગવાન આપણને આપી ગયા છે। નાથુ બાવજી ચાલતા ચાલતા બધાને આ સમજાવતા, આ વચનો બોલતા ભગવાન નાથુ બાવજી મુમુક્ષુ જીવોને સમજાવતા, આ વચનોનો આશય સમજી જાઓ, આ વચનોનું હૃદય સમજી જાઓ, અને જો આ વચનોનો આશય ને હૃદય સમજી ગયા તો ભાવ ભાષણ અંદરથી થશે। ઉપજે મોહ વિકલ્પથી, મોહના વિકલ્પો છોડી દે, બસ આટલું જ કરવાનું છે, મોહના વિકલ્પો મૂકી દે। આ તને પજવે છે, દુખી કરે છે, મોહના વિકલ્પો છે, આ તને પજવ્યા કરે છે ને બધા મોહના વિકલ્પો, સંકલ્પ ને વિકલ્પ ને મારું ને તારું ને રાગ ને દ્વેષ, દીકરાનું હું થશે ને દીકરીનું હું થશે ને જમાઈનું હું થશે ને ભાઈનું હું થશે ને ભત્રીજાનું હું થશે ને મારું હું થશે ને ધંધાનું હું થશે ને આ સંસારનું હું થશે ને, સંસાર કાયમ રહેવાનો છે, તારી ચિંતા કઈ કામ આવે એવી નથી, આપણે હોઈએ કે ના હોઈએ સંસાર તો સંસાર રૂપે રહેવાનો છે ને મોક્ષે કાયમ રહેવાનો છે। પલટો થયા કરવાનો છે, પલટો થયા કરવાનો છે, તું મોહના વિકલ્પોનો ત્યાગ કરી લે। જેને મોહના વિકલ્પોનો ત્યાગ કર્યો એને સ્વરૂપના વિચારો પ્રગટ થાય,
જે મોહના વિકલ્પોનો ત્યાગ કરે એને સ્વરૂપના વિચારો પ્રગટ થાય. જ્યાં જ્યાં મન જાય ત્યાં હું ને મારા પણ તોડો. શું અભ્યાસ કરો? શરીરમાં ગયું કે મારું નહીં, ઉદગલનો પિંડ, પાંચ ઇન્દ્રિયનો પિંડ, બદલાઈ જવાનો, પડી રહેવાનો, મારો નહીં. મકાનમાં ગયું કે તારું નહીં, મૂકીને જવાનું. દુકાનમાં ગયું કે તારું નહીં, મૂકીને જવાનું. શરીરના સંબંધો ને પરિવારમાં ગયો, દીકરા દીકરી જમાઈને, પુત્ર ને પોત્ર ને પરિવાર ને, કે તારું નહીં, મૂકીને જવાનું, બદલાઈ જવાનું. અંદરમાં સમજણ બદલી નાખો, બધા મોહના વિકલ્પો નીકળી જશે. જેવા મોહના વિકલ્પો ઘટ્યા કે મટ્યા એટલે મન નવરું થયું. હવે નવરા થયેલા મનને સ્વરૂપમાં જોડી દો. અંતર મુકાવલોકતા વિલય થતા નહીં વાર. આ બધા વિકલ્પોને જાણે છે કોણ? આ મનજીભાઈને જાણે છે કોણ? જે જાણે છે, જે જુએ છે, એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્મા હું છું એમ નિર્ણય કરી લો. તું જે સંસારના સંબંધોના વિચાર કરે છે એકે તારા નથી, પણ એ વિચાર જે જ્ઞાનમાં જણાય છે જ્ઞાને તું છો. તને જે આ વિચાર ઉપજે છે ને શુભ અશુભ ઉને મારાપણાના, એ વિચારોનું જ્ઞાન પણ જેને થાય છે તે તું છો. એ જ્ઞાન કરનારું તત્વ, એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્મા તે તું છો. એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્માને નજરમાં લેવું એને કહેવાય અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વા. મહાપુરુષો એ આપણને સમજાવવા માંગે છે, પણ આપણે અંતર્મુખ દ્રષ્ટિ કરતા નથી. બહિર્દ્રષ્ટિ ને બહિર્દ્રષ્ટિ, આખો દિવસ બહિર્દ્રષ્ટિમાં ને બહિર્દ્રષ્ટિમાં આપણો ભાવ પૂરો થઈ જાય છે. એક ભાવ જ્ઞાનીને આપવો એટલે અંતરદ્રષ્ટિ કરવી, અંતરાત્માનો અભ્યાસ કરવો, પોતાના સ્વરૂપનો અભ્યાસ કરવો, પોતાના શુદ્ધ ચેતનને નજરમાં લેવું, પોતાના શુદ્ધ સ્વભાવને ફરી ફરી સંભાળવો, અને જ્યાં પરમાહુને મારા પણ કરે છે ત્યાં બધેથી કટ 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 વ્યાવ્રત કરવો. તે તું નથી, તારું નથી, તે તું નથી, તારું નથી, તે તું નથી, તારું નથી. સંયોગ, સંયોગ એ સ્વભાવ નથી અને સ્વભાવે સંયોગ નથી. આ બરાબર સમજી જજો. જે સંયોગ છે એ આપણો સ્વભાવ નથી, અને જે સ્વભાવ છે એ સંયોગ નથી. સ્વભાવ તો એને કહેવાય કે જે સદાકાળ રે, ત્રિકાળ રે, જીવની સાથે અભેદપણે રે. અને સંયોગ તો એક ભાવ પૂરતો રે, થોડા સમય પૂરતો રે, બદલાઈ જાય, પલટાઈ જાય, એને સંયોગનો વિયોગ. જય સદાકાળ એવું ને એવું રે, બદલાય નહીં, સદાકાળ એક સ્વરૂપે રે, એને સ્વભાવ કહેવાય. હવે સંયોગમાંથી હું ને મારાપણું કાઢીને સ્વભાવમાં હું ને મારાપણું કરો. બસ કૃપાળુદેવની આટલી જ આજ્ઞા છે, સર્વજ્ઞાનીઓની આટલી આજ્ઞા છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજ્યા વ્યું તે પદનમુ શ્રી સદગુરુ ભગવંત. આટલી જ આજ્ઞા છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. મોહના વિકલ્પોને ક્ષીણ કરી નાખો. મારું કાંઈ નહીં, મારો એક આત્મા, મારું કાંઈ નહીં, મારો એક આત્મા, રટણ બદલી નાખો. બોલવા રૂપે નહીં, ભાવવા રૂપે. પોપટિયું જ્ઞાન નહીં, અંતરનું જ્ઞાન. ભૂખ લાગી હોય ત્યારે પોપટિયું હોય છે કે અંતરનું હોય છે? ભૂખ લાગે, થાક લાગે, કોરોના થયો હોય, કોવિડ થયું હોય, પીડા થાય, વેદના થાય, તાવ ચડે, ત્યારે પોપટિયું હોય છે કે વેદન હોય છે? કે સાહેબ એ તો બરાબર ખબર પડી જાય છે વેદન હોય છે. તો જેમ સુખ દુઃખનું સંસારનું વેદન છે, એવું જ્ઞાનનું વેદન આવવું જોઈએ. સુખ દુઃખના વેદનનો અભ્યાસ થઈ ગયો છે, જ્ઞાનના વેદનનો અભ્યાસ કરતા નથી. સુખ દુઃખના વેદનને ગૌણ કરી જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવના વેદનને નજરમાં લઈએ. એ અભ્યાસ છે, પ્રયોગ છે, વિચારણા છે, ભાવના છે. એને કૃપાળુદેવ ભગવાને કીધું છે કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. આવે બહુ સમજ એ સમા સંભાવમાં
આવે બહુ સમ દેશમાં છાયા જાય સમાય વિચારજો એનો અર્થ આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય પછી મન નથી પછી મન જ્ઞાનાકાર થઈ ગયું મન સ્વભાવાકાર થઈ ગયું મન સ્વરૂપાકાર થઈ ગયું જેનું મન જ્ઞાનાકાર થયું જેનું મન સ્વભાવાકાર થયું જેનું મન સ્વરૂપાકાર થયું જેનું મન ચૈતન્યમાં લીન થયું એ મનની પેલે પાર પહોંચી ગયો મનની પેલે પાર શું છે જ્ઞાન પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વભાવ જ્ઞાનીને મન છે પણ એ મન મોહના વિકલ્પો નથી કરતું એનું મન જ્ઞાનાકાર છે સ્વભાવાકાર છે ચિદ્રૂપાકાર છે ચૈતન્યાકાર છે પોતાની શુદ્ધ પરિણતિને વેદે છે પોતાના શુદ્ધ સ્વભાવનો ફરી વિચાર કરે છે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ ખાલી વિચાર નહીં પછી વિચાર પછી મનન મનન પછી નિધિધ્યાસન નિધિધ્યાસન પછી ભાવભાષણ અને ભાવભાષણ પછી સંવેદન ભાવભાષણ વિના સંવેદન નહીં આવે એ નિધિધ્યાસનના છેડે જ ભાવભાષણ આવે છે એટલો ઊંડા ઉતરવું પડે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી કૃપાળુજીની ભાષામાં એ જ વાત છે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે અને સ્વરૂપ કેવું છે અરિહંત જેવું કેવડી ભગવાન જેવું કેવું સ્વરૂપ કેવું છે તરત લખે છે કેવડી ભગવાન જેવું અરિહંત ભગવાન જેવું કેવડી ભગવાન અરિહંત ભગવાન કેવા છે તમો નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો જો તરત એ સ્વરૂપ કેવું છે પૂર્ણ રૂપે બતાવી દીધું ભગવાને હવે પૂછો સૂક્ષ્મ વિચાર કરીએ છીએ એક ક્ષણિક વિચાર કરીએ કે હું શરીર નથી આત્મા છું પછી આખા ઘરમાં ગામમાં સમાજમાં જ્ઞાતિમાં દુનિયામાં ફરફર કરે ઘર જ્ઞાતિ સમાજ સંપ્રદાય દેશ દુનિયા એમાં ફર 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 કરે એ બધું છૂટે તો સ્વરૂપમાં જાય એવું છે ઉપજે મોહ વિકલ્પથી કૃપાળુજી લખ્યું છે એક જગ્યાએ ઘરનું જ્ઞાતિનું સમાજનું સંપ્રદાયનું વ્યવહારનું વ્યવસાયનું આ બધું મૂકે તો સ્વરૂપમાં જાય એવો છે પણ બહારનું જ્ઞાન એટલું બધું કરી લીધું છે કે સ્વરૂપમાં જતા જ નથી આપણે સંયોગનું જ્ઞાન એટલું બધું તદાકાર પણ એ કરી લીધું છે સંયોગનું જ્ઞાન જ્ઞાનીને હોય પણ તદાકાર પણ એ ન હોય સંયોગનું જ્ઞાન તદાકાર પણ એ કરી લીધું છે કે સ્વભાવનું જ્ઞાન વિસરાઈ ગયું છે સંયોગનું જ્ઞાન સામાન્યપણે કરો તદાકાર પણે નહીં તદાકાર પણે તો પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આ સંયોગનું જ્ઞાન કોને થાય છે આ નિમિત્તનું જ્ઞાન કોને થાય છે આ ઉદયનું જ્ઞાન કોને થાય છે આ જગતની રચનાનું જ્ઞાન કોને થાય છે આ સુખ દુઃખનું જ્ઞાન કોને થાય છે આ જન્મ મરણનું જ્ઞાન કોને થાય છે જેને જ્ઞાન થાય છે તે જ્ઞાન સ્વભાવી આત્મા તે તું છો બસ આટલો નિર્ણય કરી લે ખાતા કે પીતા કે સૂતા કે લેતા કે દેતા કે નાતા કે ધોતા કે સ્કૂટર ચલાવતા કે ગાડી ચલાવતા અત્યારે તો બધાને લોકડાઉન છે મોટાભાગની જગ્યાએ તો સંસારનું લોકડાઉન કરીને જેટલો બને એટલો સ્વરૂપનો વિચાર વધારી દો બહારમાં ક્યાંય જવાનું નથી તો હવે અંદરમાં જવાનો અભ્યાસ કરો સરકારે જેવા નિયમો મૂકી દીધા છે કે બહારમાં જવાનું નથી તો અભ્યાસ છોડી દો હવે બહારમાં લોકડાઉન છે તો હવે સ્વભાવમાં જતા રહો કે સાહેબ જવાતું નથી તો મોહના વિકલ્પને ઘટાડો સ્વભાવમાં જવાતું નથી તો સમજવાનું કે મોહના વિકલ્પો પજવી રહ્યા છે અને મોહને ઘટાડ્યા વિના છૂટકો નથી મોહને માર્યા વિના છૂટકો નથી જ્યારે ખોખું મારું નથી તો પછી ખોખાના સંયોગો મારા ક્યાંથી બસ આટલો જ નિર્ણય એકવાર કરી લો એકવાર કરીને અંદરમાં પાકો કરી લો
નંદનો જે શુદ્ધ ચૈતન્ય જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી સજાત્મ સ્વરૂપી આત્મા છે તે હું છું, એ લક્ષ પૂર્વક સજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું સ્મરણ વધારો, એ રક્ષા કવચ છે, એ આપણા આત્માની રક્ષા કરશે, આપણા ભાવોની રક્ષા કરશે, આપણા આરોગ્યની રક્ષા કરશે, આપણા શરીરની રક્ષા કરશે, આપણી શુદ્ધતાની રક્ષા કરશે. આ રક્ષા કવચ મંત્રને બરાબર પકડી લો ને ભગવાનને કહો કે ભગવાન હું તારી શરણમાં છું, રક્ષા કરવાની જવાબદારી તારી. તો ભગવાન કે સ્મરણ કરવાની જવાબદારી તારી. ભગવાન જવાબદારી લે પણ આપણે એનું સ્મરણ કરીએ, એની પ્રતીતિ રાખીએ તો યોગ ક્ષેમમ વહામ્યમ. ક્યારે કે આપણું સોંપીએ તો તન મન વચન આત્મા સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આટલું સ્મરણ અંતરથી કરો, જો ભગવાન બધી રક્ષા કરશે, આપણા ભાવોની, આપણા આરોગ્યની, આ ખોખાની, ભલે તો જન્મ મરણનું પૂતળું જ છે, કર્મનું પૂતળું જ છે. ભગવાન કહેશે તારા સ્વભાવમાં સ્થિત કરવાની જવાબદારી મારી, બાકી કર્મ તો તારે ભોગવવા પડશે, મારે ભોગવવા પડ્યા છે. કૃપાળુદેવને બી વેદના આવી છે, વ્યાધિ આવી છે. બાવજીને બી વેદના આવી છે, વ્યાધિ આવી છે. બાવજીને કેન્સર હતું, ભોગવવું પડ્યું છે. કૃપાળુદેવને પણ તકલીફ હતી, આખો દિવસ ઝાડા થયા જ કરતા, પેટમાં કઈ ટકે જ નહીં, સંગ્રહણી રોગ હતો. ભગવાનને ચોથા ભાગનું વજન થઈ ગયું છે પણ ભગવાન આકુળ વ્યાકુળ થયા નથી, વ્યાધિથી રોગથી દુખી થયા નથી, સ્વભાવમાં સ્વભાવમાં રહ્યા છે. આવા મહાપુરુષોના જીવનચરિત્રનો વિચાર કરવો કે બાવજીને કેન્સર થયું તો બાવજી દુખી થયા હતા કે નહીં, જરાય નહીં, સદા આનંદની સદા સંભાવી હતા, સદા આનંદી ને સદા સંભાવી હતા, એવી બાવજીની સ્થિતિ હતી. વેદના ઘણી હતી, કૃપાળદેવને બી વેદના ઘણી હતી, પેટમાં કઈ ટકતું નહોતું, સંગ્રહણી રોગ હતો, નાખે એના કરતા ચાર ગણું દસ ગણું બહાર નીકળી જાય. પણ ભગવાન એ જ સમતામાં, એ જ સમાધિમાં, એ જ સ્વભાવમાં, એ જ પોતાના આત્મ સ્વરૂપમાં લીન હતા. દેહના વિકલ્પો, દેહાધ્યાસના વિકલ્પો, મોહના વિકલ્પોનો ત્યાગ કર્યો હતો ભગવાને. કરતા નથી, કૃપાળદેવને ભજીએ છીએ, બાવજીને ભજીએ છીએ, પણ એ જ્યાં નજર કરાવે છે એવા સ્વભાવને નથી ભજતા. કાઠિયાવાડમાં કૃપાળદેવ થયા અને સાબરકાંઠામાં રામજી બાપા, જેસંગ બાપા થયા, આ જ વાત કરી ગયા પણ જીવે પકડી નહીં. બધા મહાપુરુષને એક વાત કરવી છે પણ જીવે પકડ કરવી પડે, નજરમાં લેવી પડે, દ્રષ્ટિમાં લેવી પડે, વિચારમાં લેવી પડે, ભાવમાં લેવી પડે, ભાવ ભાષણમાં લેવી પડે. અંદરમાં દ્રઢ નિશ્ચય કરી દો, જુઓ તો ખરા, થોડી ક્ષણ અંદરમાં રહેવાનો અભ્યાસ તો કરો. આ ખોખું તે હું નથી, અંદરનું ચૈતન્ય તત્વ તે હું છું. આ ખોખું તે હું નથી, અંદરનું ચૈતન્ય તત્વ તે હું છું. અને મનના જે કઈ શુભ અશુભ વિકલ્પો આવે છે તે હું નથી. અંદરમાં જે નિર્વિકલ્પ તત્વ, જે શુદ્ધ ચૈતન્ય તત્વ છે, પરમ કૃપાળુ દેવ જેવું છે, પરમાત્મા જેવું છે, એ હું છું. એ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ, એ હું છું. બસ આટલી શ્રદ્ધા અંતરથી ફરી ફરી કરો. કદાચ યાદ શક્તિ બહુ ન હોય, યાદ ન રહેતું હોય, બહુ વિચાર ન થઈ શકતા હોય, બહુ ક્ષૌક્ષમ ન હોય, પણ અંદરથી શ્રદ્ધા થઈ શકે. અંદરની શ્રદ્ધા સજાત્મ સ્વરૂપની પાકી કરી લો. હું અશરીરી આત્મા છું, અવિનાશી આત્મા છું, અજર અમર આત્મા છું, અસંગ આત્મા છું, પરમ કૃપાળુ દેવ જેવો. જેવું પરમ કૃપાળુ દેવનું અજર અમર અવિનાશી સ્વરૂપ હતું, અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ હતું, એવું જ મારું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. સદા નિર્વિકારી, સદા આનંદી, શુદ્ધ ચૈતન્ય સ્વભાવી, સદા નિર્વિકલ્પી, સદા નિર્વિકારી, સદા આનંદકારી, એમ ફરી ફરી વિચાર કરો. કર વિચાર તો પામ, જેવા વિચાર કરીશું એવા થઈશું, જેવું ચિંતન કરીશું એવા થઈશું, જેવા વિચાર કરીશું એવી પ્રાપ્તિ થશે, જેવું ચિંતન કરીશું એવો અનુભવ થશે. શુદ્ધ આત્માનું ચિંતન કરશો તો શુદ્ધનો અનુભવ થશે, અને અશુદ્ધ આત્માને અશુદ્ધ સંસારનો અનુભવ કરશો તો એનો અનુભવ થશે. બરાબર સમજી જજો. આપણે અશુદ્ધ આત્માને અશુદ્ધ સંસારનો જ
વિચાર કર્યા કરીએ છીએ એટલે જન્મ મરણનો અનુભવ થાય છે, દુઃખ ને આકુળતા ને કર્મનો અનુભવ થાય છે. મહાપુરુષો શુદ્ધાત્માનો અનુભવ કર્યો છે, જેને જેને શુદ્ધાત્માનો અનુભવ કર્યો, શુદ્ધાત્માને વિચાર કર્યા અને શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ. બરાબર આ બધા વચનો છેલ્લા છેલ્લા કૃપાળુ દેવ આપેલા છે, પાકા કરી દેવાના. સુખ ધામ અનંત સુસંત ચહી દિન રાત રહે તદ ધ્યાન મહી, પર શાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વર તે જય તે. કયા પદની વાત કરે છે? પરમાત્મ પદની, શુદ્ધાત્મ પદની, સિદ્ધ પદની, સ્વરૂપ પદની. જે પરમાત્મ પદ છે જ આત્મપદ છે, જે આત્મપદ છે જ સિદ્ધ પદ છે, જે પરમાત્મ પદ છે એ જ આત્મપદ છે, અને જે આત્મપદ છે જ સિદ્ધ પદ છે. અરિહંત પણ શુદ્ધાત્મ પદ છે, અને સિદ્ધ પણ શુદ્ધાત્મ પદ છે, અને જ્ઞાની પણ શુદ્ધાત્મ પદ છે. એ સુખનું ધામ છે, અનંત સુખ ને શાશ્વત સુખનું ધામ છે. મહાપુરુષો આપણને ફરી ફરી દ્રઢ કરાવે છે, પ્રતીતિ કરી લે, શ્રદ્ધા કરી લે, વિચાર કરી લે, ભાવના કરી લે. કદાચ યાદ ઓછું રહે તો ચાલશે, ક્ષોભક્ષમ ઓછું હશે તો ચાલશે. શ્રદ્ધા પૂર્ણ જોશે આ માર્ગમાં, શ્રદ્ધા પૂર્ણ જોશે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. કદાચ વિચારણા ઓછી થઈ શકતી હોય, યાદ શક્તિ ઓછી હોય, વાંચન ઓછું થતું હોય, અંદરની શ્રદ્ધા કરી લેવી જ્ઞાનીના વચનની, જ્ઞાનીના બોધની, જ્ઞાનીના આજ્ઞાની, જ્ઞાનીના સ્વરૂપની. અને જેવું જ્ઞાનીનું સજાત્મ સ્વરૂપ છે એવું જ આપણું સ્વરૂપ છે. આ તો ફરી ફરી પાકું કરવું, 100 વાર 200 વાર 1000 વાર, કે જેવું જ્ઞાનીનું સજાત્મ સ્વરૂપ છે એવું જ મારું સજાત્મ સ્વરૂપ છે, જેવું જ્ઞાનીનું સજાત્મ સ્વરૂપ છે એ જ મારું સજાત્મ સ્વરૂપ છે, જેવું જ્ઞાનીનું સજાત્મ સ્વરૂપ છે એવું જ મારું સજાત્મ સ્વરૂપ છે. આ તો 100 વાર 200 વાર 500 વાર 1000 વાર ફરી ફરી ગૂંટણ કરવું, શ્રદ્ધા તો કરી દેવી. અને એ વિચારને છોડીને જ્યાં મન ભાગે બધું સંયોગ છે, નિમિત્ત છે, એવું નથી, મારું નથી. આત્મ વિચારને છોડીને, સ્વભાવનો વિચારને છોડીને, શુદ્ધ વિચારને છોડીને મન જે જે નિમિત્તોને પકડે, જે જે સંયોગને પકડે, ત્યાં કહેવાનું હું નહીં, મારું નહીં. શરીરને પકડે તો કેવું ને મારું નહીં, મકાનને, દુકાનને, પરિવારને, પરિગ્રહને, ધનને, વૈભવને પકડે તો કેવું ને મારું નહીં. તરત અંદરમાંથી સમજણ દ્રઢ કરી દો. આત્મ સ્વરૂપનો વિચાર છોડીને આપણો ઉપયોગ, મન, વૃત્તિ જ્યાં જાય એ સંયોગ છે, નિમિત્ત છે, એ હું ને મારું નથી. બસ આટલો નિર્ણય કરી લીધો. અંદરમાં જે જાણનાર તત્વ છે, જોનાર તત્વ છે, શુદ્ધ ચૈતન્ય સજાત્મ સ્વરૂપી તત્વ છે, તે હું છું. એ જ્ઞાની જેવું છે, અરિહંત જેવું છે, સિદ્ધ જેવું છે, અને જ પરમાત્મા સ્વરૂપ છે. એટલે જ કૃપાળુ દેવે 680માં કીધું છે કે અમે બીજા રામ અથવા મહાવીર છીએ. કઈ અપેક્ષા એ? કે રામને મહાવીરને જેવો શુદ્ધાત્માનો અનુભવ હતો એવો જ અમને છે, ફરક નથી. મોટો માણસ સાકર ખાય કે ગરીબ માણસ સાકર ખાય, સાકરનો અનુભવ એવો જ હોય. ધનવાન માણસ સાકર ખાય કે ગરીબ માણસ સાકર ખાય, સાકરનો અનુભવ એવો જ છે. એમ કેવળ જ્ઞાની પરમાત્મા આત્માનો અનુભવ કરે, કે આત્મજ્ઞાની પરમાત્મા આત્માનો અનુભવ કરે, આત્માનો અનુભવનો સ્વાદ તો એવો ને એવો જ છે. જેવો અરિહંત ને સિદ્ધનો આત્માનો અનુભવ છે, જેવો રામ ને માવીનો આત્માનો અનુભવ છે, એવો જ કૃપાળુ દેવનો અનુભવ છે. એટલે રામ ને મહાવીરના આત્માનો અનુભવ આગળ અમારો અનુભવ જુદો નથી એમ કૃપાળુ દેવ કહે છે. અમે બીજા રામ અથવા મહાવીર છીએ એટલે કઈ રામ મહાવીર થઈ ગયા નથી. રામ ને મહાવીરનું જેવું પરમાત્માપણું છે, અને રામને મહાવીરે જેવો શુદ્ધાત્માનો અનુભવ કર્યો છે એવો શુદ્ધાત્માનો અનુભવ અમે પણ કરી રહ્યા છીએ. એટલે પરમાર્થથી, શુદ્ધ નિશ્ચયથી અમારામાં અને રામમાં કોઈ અંતર નથી. પરમાર્થથી, શુદ્ધ નિશ્ચયથી અમારામાં અને મહાવીરમાં, અમારામાં અને રામમાં કોઈ અંતર નથી એમ કહેવા માંગે છે. સમજો, આપણને પણ આત્માનો અનુભવ થાય તો એ જ પરમાત્માપણાનો અનુભવ થાય. આપણને પણ આત્મા અનુભવનો અનુભવ થાય એટલે આપણને પણ પ્રતીતિમાં આવે કે આપણો આત્મા બીજો રામ છે, બીજો મહાવીર છે, બીજો કૃપાળુ દેવ છે, બીજો બાવજી છે. મહાપુરુષોને જેવો જેવો આત્માનો અનુભવ થયો છે એવો દરેક જીવ માત્રને થઈ શકે આત્મામાં અનુભવ. અને એક આત્માનો અનુભવ થયો એટલે એના માને રામમાં અંતર નથી, એના માને મહાવીરમાં અંતર નથી, એના માને સિદ્ધમાં અંતર નથી. સર્વ જીવ છે સિદ્ધ સામ,
જે સમજે તે થાય, જે અનુભવે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ માય, સદગુરુની આજ્ઞા એટલે એના વચનો અને જીન દશા એટલે પૂર્ણ દશા, પૂર્ણ વિતરાગતા એ નિમિત્ત છે, બરાબર પકડી લેજો. આપણો આત્મા સ્થિત સમાન છે, આપણે ભૂલી ગયા છીએ. મહાપુરુષો એને સ્મૃતિમાં લીધો, પ્રતીતિમાં લીધો, પ્રીતિમાં લીધો, વિચારમાં લીધો, ભાવમાં લીધો, ભાવભાષણમાં લીધો અને છેલ્લે અનુભવમાં લીધો. જેને જેને આત્માનો સ્વાદ ચાખ્યો છે એને ખ્યાલ આવી જાય છે કે રામ ને મહાવીર ને અમારા આત્મામાં કોઈ અંતર નથી. એટલે કૃપાળુજીએ લખ્યું છે કે પરમાત્મા પણાના અહંકારથી આ મેં લખ્યો નથી 680મો પત્ર, પણ પરમાત્મા પણાનો અનુભવ કરીને લખ્યો છે કે અમારા આત્મામાં પણ પરમાત્મા પણું નિશ્ચયથી છે, પરમાર્થથી છે, સ્વાનુભવથી છે. આવરણ ખસે એટલે નિરાવરણ વસ્તુ જણાય, મળ ખસે તો નિર્મળ વસ્તુ જણાય, મોહનીયના વિકલ્પો ખસે તો નિર્મોહી નિર્વિકલ્પ વસ્તુ જણાય. પાણી ઉપર લીલ આવી ગઈ હોય, લીલ ખસેડે તો ચોખ્ખું પાણી જણાય, એમ મોહનીયની લીલ ઉપર આવી ગઈ છે. પર વસ્તુના ધણીપણાની માલિકીપણાની લીલ ઉપર આવી ગઈ છે અને ખસેડી દે. પર વસ્તુના ધણીપણાની માલિકીપણાની લીલ અંદરમાં આવી ગઈ છે અને ખસેડી દે તો અંદરમાં નિર્મળ આત્મા છે, નિર્મળ પાણી છે. આ બરાબર સમજી જવા જેવી વસ્તુ છે. મહાપુરુષો એનું ધ્યાન દિવસ રાત કરે છે, નિષદિન નિષદિન નિષદિન. આપણે એની પ્રતીતિ દ્રઢ કરવી, આપણે એના વિચાર દ્રઢ કરવા, આપણે એની ભાવના દ્રઢ કરવી, અને એ કરતા કરતા જ્યાં મન ભાગે સંયોગમાં કે નિમિત્તમાં કહેવાનું એવું ને મારું નહીં. આ એક ચાવી આપું છું. આત્મ સ્વરૂપનો વિચાર કરતા કરતા, આત્માના શુદ્ધ સ્વભાવનો વિચાર ભાવના કરતા કરતા મન જ્યાં 12મા ભાગે એ સંયોગમાં જશે, નિમિત્તમાં જશે, એ હું નહીં મારું નહીં. હા, ગુરુવચનમાં જાય તો જવાની છૂટ, એ તો મારા આત્માને મોક્ષે લઈ જનારું છે. ગુરુ આજ્ઞા તો મારા આત્માને મોક્ષે લઈ જવાની છે, એ તો નિસરણી છે, એ તો મને ઉપર લઈ જવાની મોક્ષ માર્ગની નિસરણી છે. એ સિવાય જ્યાં જ્યાં જાય ત્યાં હું મારાપણું તોડી નાખો. ગુરુમાં તો બહુ મારાપણું કરવાનું, કેવું ને ગુરુ એક જ છીએ. જેવો ગુરુનો આત્મા એવો મારો આત્મા, જેવો મારો આત્મા એવો ગુરુનો આત્મા. ગુરુ સાથે તો અનહદ પ્રેમ કરવાનો છે, જ્ઞાની સાથે તો અનન્ય પ્રીતિ કરવાની છે. અનન્ય શરણના આપના રહેવાસી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. તન સે મન સે ધન સે સમ સે ગુરુદેવ ક્યાં સ્વાત્મ બસે, તબ કારજ સિદ્ધ બને અપનો રસ અમૃત પાવહી પ્રેમ ગને. વિચાર કરજો મહાપુરુષો કેવું કેવું આપ્યું છે. જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી આ કૃપાળદેવની દશા છે. મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે તેને હે નાથ તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનું? તો ભગવાનને કહે છે કે હવે તું આપીશ, છેલ્લામાં છેલ્લી વસ્તુ પ્રાપ્ત કરી લીધી, હવે મારે કઈ બીજું જોવાનું જોઈતું નથી, બીજી કોઈ સ્પૃહા પણ નથી. હે કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. જોવાયું ને, એને હું કેતા બાવજી, ન હમ ન તુમ ન દફતર ગોમ. બાવજી હું કેતા, ન હમ ન તુમ ન દફતર ગોમ, એટલે શું કે તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. જેવો આપણો પરમાત્માનો આત્મા છે એનું અભેદ સ્વરૂપ, અભેદપણું. હમને તુમન નીકળી ગયું, દફતર નીકળી ગયું, હું ને આત્મા એક થઈ ગયા, હું ને પરમાત્મા એક થઈ ગયા. આત્માને પરમાત્માનું એક થઈ જવું એ પરાભક્તિ, આત્માને પરમાત્માનું એક રૂપ થઈ જવું એ પરાભક્તિ. એને બાવજી કહેતા, ન હમ ન તુમ ન દફતર ગુમ. સમજાય તો સમજો, ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે. કલ્યાણના માર્ગને ને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ
ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? પછી શું કહે છે કૃપાળુજી આપણને? ઓ દુષ્મ કાળના દુર્ભાગી જીવો, ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. વિચારજો આવું વચન, આવા વચનો સુકામ કૃપાળુદેવે લખ્યા છે એનો વિચાર કરજો. જ્ઞાનીને ગુરુ થવું નથી, જ્ઞાનીને પૂજાવવું નથી, જ્ઞાનીને કોઈ શિષ્યો બનાવવા નથી, જ્ઞાનીને કોઈ ભક્તો ભેગા કરવા નથી, જ્ઞાનીને તારી સેવા જોઈતી નથી. જ્ઞાનીની જે નિષ્કારણ કરુણા છે, એ નિષ્કારણ કરુણાના કારણે આ વચનો કૃપાળુદેવના અંતરમાંથી નીકળ્યા છે. કે ભૂતકાળની ભ્રમણામાં તું મહાવીરને શોધે છે, પણ તારી સામે પ્રત્યક્ષ મહાવીર છે એને તું ભજતો નથી. ભૂતકાળની ભ્રમણામાં મહાવીરની પાલખી કાઢે, મહાવીરનું સામયું લે, મહાવીરના નામે નાચે ને ગાય, પણ સાક્ષાત પ્રત્યક્ષ સત્પુરુષે મહાવીર સમાન છે એવી તારે શ્રદ્ધા થતી નથી. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મ વિચાર. સદગુરુ ના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ, સમજ્યા વણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. આ કૃપાળુદેવે કહી દીધું છે આત્મસિદ્ધિમાં. એ વચનો આ કૃપાળુદેવ આમાં સમજાયા છે. કાલે વિશેષ લઈશું આપણે ફરીથી. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં કો વંદન અગણી. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદી સર્વ દુઃખોનો આત્યંતિક ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળું છું, જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે બહુ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું, તે સફળ થાઓ. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે બહુ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું, તે સફળ થાઓ. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું, તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ક્ષમાપના. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં, તમારા કહેલા અનુપમ તત્વનો વિચાર કર્યો નહીં, તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં, તમારા કહેલા દયા શાંતિ ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો રજડ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. હું બહુ પાપી છું, બહુ મદોન્મત અને કર્મરસથી કરીને મલિન છું. મારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી, હું મૂળ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ જ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં હો રાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. એ સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશે શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી, માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશે શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી, માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. હે સર્વજ્ઞ ભગવાન, હે સદગુરુ ભગવાન, હે પરમ કૃપાળુ ભગવાન, અનાદિકાળના પરિભ્રમણમાં જાણતા કે અજાણતા
आप जेवा ज्ञानीओ पूर्वे मळ्या छे, तीर्थंकरो मळ्या छे, महापुरुषो मळ्या छे, महामुनीश्वरो मळ्या छे, निर्गंत पुरुषो मळ्या छे, धर्मात्मा पुरुषो मळ्या छे, पण मैं ओळख्या नथी, कळ्या नथी, आज्ञा पाळी नथी। पूर्वे पण ज्ञानीओ मळ्या, आभमा पण ज्ञानीओ मळ्या, पण अशात ना करी, विराज ना करी, अभिनय कर्यो, अवज्ञा करी, संकल्प विकल्प कर्या, अवर्णवाद कर्या, ज्ञानीओना दोष जोया, ज्ञानीनी निंदा करी, ज्ञानीओना अपमान कर्या, ज्ञानीओनी अवज्ञा करी, अने एना कारणे अनंत कर्म बाध्या, अनंतानुबंधी कशाय बाध्यो, अनंत मिथ्यात्वनो बंध कर्यो, अनंत कर्मनो बंध कर्यो, ते सर्वेनी अरिहंत सिद्ध ज्ञानी अने शुद्धात्मानी साक्षी खरा अंतकरणथी क्षमा मागु छु, क्षमा मागु छु, क्षमा मागु छु। पूर्व भवोमां, आ भवोमां कोई पण ज्ञानी पुरुष नी कई पण अवज्ञा थई होय, कोई पण ज्ञानी पुरुष प्रत्ये अभिनय थयो होय, अशातना थई होय, अवज्ञा थई होय, दुर्भावना थई होय, अवर्णवाद थयो होय, तो शुद्ध हृदय थी क्षमा मांगू छू, क्षमा मांगू छू, क्षमा मांगू छू। त्रिकाणवर्ती सर्वे ज्ञानी पुरुषो, सृष्टिना सर्वे सत्पुरुषो, मने क्षमा करो, क्षमा करो, क्षमा करो, क्षमा करो। मारी सर्व भूलोनी हूँ माफी मांगू छू, मारा सर्व दोषो ने पापो नु प्रतिक्रमण करू छू, हूँ कर्मजन्य पापों ने क्षमा इच्छू छू। हे सर्वज्ञ भगवान, हे तीर्थंकर भगवान, हे ज्ञानी भगवान, हे सद्गुरु भगवान, अनादिकाळना परिभ्रमण में जाणता के अजाणता मारा आत्माए जीन आज्ञाओ पर पग मूकीने, गुरु आज्ञाओ पर पग मूकीने अनंत दोष कर्या, अनंत पाप कर्या, अनंत संकल्प विकल्प कर्या, अनंत दुर्भावनाओ करी, अनंत पापना पोटला बाध्या, अनंत कर्म बाध्या, ते सर्वेनी अरिहंत सिद्ध शुद्धात्मा ने ज्ञानी नी साक्षी खरा अंतकरण थी क्षमा मांगू छू, क्षमा मांगू छू, क्षमा मांगू छू। सर्व विभाव ने वसरावु छू, सर्व कर्मजन्य पाप ने दोषो नी क्षमा याचना करू छू। हे परमात्मा मने क्षमा कर, हे ज्ञानी पुरुष मने क्षमा कर, हे जिनेन्द्र भगवान मने क्षमा कर, हे परम कृपाणु भगवान मने क्षमा कर। पूर्वे आ भव में ज्ञानीओ ने ओळख्या नहीं, ज्ञानीओना वचन ने ओळख्या नहीं, ज्ञानीओनी आज्ञा पाड़ी नहीं, ज्ञानीओना दोष जोया, ज्ञानीओनी निंदा करी, ज्ञानीओना अवर्णवाद कर्या, ज्ञानीओना अवगुण जोया, ज्ञानीओना अपमान कर्या, संकल्प विकल्प कर्या, दुर्भावना करी, कर्मना पोटला बाध्या, ते सर्वेनी शुद्ध हृदय थी क्षमा मांगू छू, क्षमा मांगू छू, क्षमा मांगू छू। सृष्टिना जेटला पण त्रिकाणवर्ती ज्ञानीओ छे, सर्वे मने क्षमा करो, क्षमा करो, क्षमा करो, क्षमा करो। आप मारा मां बाप छू, आपनू बाळक छू, मने माफ करो, माफ करो, माफ करो, माफ करो। हे सर्वज्ञ भगवान, हे सद्गुरु भगवान, अनादिकाळना परिभ्रमण में जाणता कि अजाणता मारा आत्माए एकेन्द्रिय थी माड़ी पंचेन्द्रिय सुधीना जीवो ने दुभव्या छे, दुख पहोंचाड्यू छे, पीलामणा करी छे, हिंसा करी छे, विराधना करी छे, ईर्ष्या करी छे, अदेखाई करी छे, अन्य जीवो ने दुभव्या छे, भय पहोंचाड्यो छे, दगो कर्यो छे, कपट कर्यो छे, विश्वासघात कर्यो छे, अपमान कर्यो छे, अरुचि करी छे, अवगुण जोया छे, अन्य जीवो प्रत्ये कोई ने कोई प्रकारे संकल्प विकल्प ने राग द्वेष कर्या छे, अन्य जीवो ने हण्या छे, ते सर्वे नी अरिहंत सिद्ध ने शुद्धात्मा नी साक्षी खरा अंतकरण थी क्षमा मांगू छू, क्षमा मांगू छू, क्षमा मांगू छू। हे सृष्टिना सर्वे जीवो मने क्षमा करजो, एकेन्द्रिय थी माड़ी ने पंचेन्द्रिय जीवो मने क्षमा करजो, त्रणे काळना त्रणे लोकना सर्वे जीवो मने क्षमा करजो, ज्ञानी अज्ञानी सर्वे जीवो मने क्षमा करजो, परिचित अपरिचित सर्वे जीवो मने क्षमा करजो, आ लोकना अन्य लोकना सर्वे जीवो मने क्षमा करजो, संसारी सिद्ध त्रिकाणवर्ती सर्वे जीवो मने क्षमा करजो, त्रण लोकना सर्वे जीवो मने क्षमा करजो। हूँ सर्वे जीवोनी क्षमा मांगू छू, हूँ सर्वे जीवोनी माफी मांगू छू। हे परमात्मा, भविष्य में कोई जीव ने दुभवू नहीं, कोई जीव ने हणू नहीं, कोई जीव ने चाही ने हिंसा करू नहीं, चाही ने कोई नू अपमान करू नहीं, कोई ईर्षा अदेखाई करू नहीं, कोई जीव प्रत्ये दुर्भावना करू नहीं, कोई ना दोष ईर्षा के निंदा करू नहीं, टीका टिप्पण करू नहीं। सर्वमा आत्मा ने जोवू, परमात्मा में जोवू, सर्वात्म दृष्टि ने जोवू, मैत्री भाव राखू, प्रमोद भाव राखू, करुणा भाव राखू, मध्यस्थ भाव राखू, संभाव राखू, आत्मभावे जोवू, सर्वमा आत्मा ने जोवू, परमात्मा ने जोवू, एवी सम्यक दृष्टि, एवी शुद्ध दृष्टि ए परमात्मा तारी कृपाथी मने प्राप्त थाव। सर्वे जीवोनु सुख इच्छू छू, सर्वे जीवोनु मंगल इच्छू छू। सर्वे भवंतु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया।
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया। सृष्टिना सर्वे जीवो सर्व प्रकारनी महामारी थी, दुख थी, व्याधि थी, पीड़ा थी मुक्त थाय। सृष्टिना सर्व जीवो ने सत्पुरुष अनुग्रह थी, योग बल थी सुखाकारी प्राप्ति थाय, आरोग्य प्राप्ति थाय, शांति प्राप्ति थाय, धर्म की प्राप्ति थाय, मुक्ति की प्राप्ति थाय, मोक्ष की प्राप्ति थाय। सर्वे जीवो सृष्टिना कृपाणुदेव जेवा आत्मज्ञान निर्वाण ने प्राप्त थाय। सृष्टिना सर्वे जीवो कृपाणुदेव जेवा आत्मज्ञान, कृपाणुदेव जेवा क्षायिक समकित, कृपाणुदेव जेवा एकावतारीपणा, कृपाणुदेव जेवा निर्वाण पद ने प्राप्त थाओ, शुद्ध समकित ने निर्वाण पद ने प्राप्त थाओ। सर्व जीव करु शासन रसी, सर्व जीव करु आत्म रसी, सर्व जीव करु शासन रसी, सर्व जीव करु आत्म रसी। सर्व जीव सर्व प्रकार दुखों थी, क्लेश थी मुक्त थाय। सर्व जीव सर्व प्रकार संकल्प विकल्प थी मुक्त थाय। सर्व 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 जीव सर्व प्रकार भय थी, चिंता थी, दुख थी, व्याधि थी, पीड़ा थी, क्लेश थी, कंकास थी मुक्त थाय। सर्व जीव सर्व प्रकार की सुखाकारी प्राप्ति थाय। सर्व जीवों ने सर्व प्रकार की शांति की प्राप्ति थाय। सर्व जीवों ने धर्म ध्यान, आत्म ध्यान ने मुक्ति की प्राप्ति थाय। ओम शांति शांति शांति। सर्वथा सब सुखी थाओ, सर्वथा सब सुखी थाओ, सर्वथा सब सुखी थाओ। तन मन धन्य अन्न नु दे सुख सुधा समान, आवनी नु करबलू भय भंजन भगवान। जड़हड़ ज्योति स्वरूप तू केवल कृपा निदान, प्रेम पुनित तुज प्रेरजे भय भंजन भगवान। आदि व्याधि उपाधि ने हरो तंत तोफान, करुणाडु करुणा करो भय भंजन भगवान। करुणाडु करुणा करो भय भंजन भगवान, करुणाडु करुणा करो भय भंजन भगवान। सत्पुरुष ना अनुग्रह थी, सत्पुरुष ना योग बढ़ती, सर्व प्रकार नो भय, सर्व प्रकार की चिंता, सर्व प्रकार की आदि व्याधि ना दुख दूर थाओ। सत्पुरुष ना अनुग्रह थी, योग बढ़ती, सर्व जीव ने सुखाकारी की प्राप्ति थाय, शांति की प्राप्ति थाय, धर्म ध्यान ने आत्म ध्यान की प्राप्ति थाय। सर्व जीव परम कृपाणु देव जीवा निर्वाण पद ने प्राप्त थाओ। सर्व जीव परम कृपाणु देव जीवा निर्वाण पद ने प्राप्त थाओ। सर्व जीव परम कृपाणु देव जीवा निर्वाण पद ने प्राप्त थाओ। ओम शांति शांति शांति। भूल चूक मिच्छामि दुक्कड़म। जय प्रभु जय जिनेन्द्र, जय प्रभु जय जिनेन्द्र, जय प्रभु जय जिनेन्द्र। सजात्म स्वरूप परम गुरु राम राम। बदात्माओं ने खूब खूब राम राम। जय प्रभु जय जिनेन्द्र।